जय श्री कृष्ण, राधे राधे दोस्तों, वेलकम बैक टू अवर चैनल लड्डू गोपाल सेवा एंड पर्सनल व्लॉग्स। तो आज 2021 शुरू थई गयुं छे, जो के 2020 बधाय हाटू ज बहु ज तकलीफ वाळुं हतुं। घणा एना रोजगार वया गया छे, घणा एने सगा संबंधी जता रह्या छे, पण 2021 ની શરૂઆત થઈ ગઈ છે। આપણે ભૂતને યાદ કરીને વર્તમાન શું કામ બગાડીએ। તો જો નવા વર્ષ સાથે મેં નવી શરૂઆત કરી છે મારા આ ચેનલ ઉપર, લડ્ડુ ગોપાલ સેવા એટ પર્સનલ વ્લોગ્સ ચેનલ ઉપર ઓલરેડી બધા જ હિન્દી જ વિડીયો અપલોડ હતા। તો આજથી મેં નવી શરૂઆત કરી છે આ ચેનલ ઉપર, તમને બધાને ગુજરાતી વિડીયો બી મળશે, એટલે ગુજરાતી લેંગ્વેજમાં આ વિડીયો મળશે। કે ઘણાને મારા જે રિલેટિવ્સ છે એમને હિન્દી પ્રોપર ન ખબર પડે, અમુક શબ્દો ન ખબર પડે, એટલે મેં નક્કી કર્યું છે કે મારા એની ચેનલ ઉપર, સેમ ચેનલ ઉપર હું સેમ વિડીયો હિન્દી અને ગુજરાતી સાથે શેર કરીશ। જો કે હું પહેલા મારી પોતાની ઓળખાણ બતાવી દઉં કે મારું પિયર મહારાષ્ટ્ર છે અને મારું સાસર ગુજરાત છે, એટલે હું ગુજરાતી ફેમિલીથી બિલોંગ કરું છું। તો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજ હું આ બધા સાથે મનની વાત શેર કરવાની છું કે આ 2021 બધાને ઘણી બધી શિખામણ આપી છે। આમાં આપણને ઘણાને ખબર પડી કે કોણ આપણા છે અને કોણ બારકા છે। તો ઠીક છે, આપણે એ બધી જૂની વાતો શું કામ યાદ કરીએ, કા શું કામ એ બધી વસ્તુ મનમાં રાખીએ। ભૂત 2020 જતો રહ્યો, એવી રીતના આપણે ભૂતકાળને પણ જતો કરીએ છીએ અને 2021 નવા રીતના નવી શરૂઆત કરીએ છીએ। જો કે 2020 બધાને બહુ તકલીફવાળું હતું, અમને બધાને તકલીફવાળું હતું, પણ 2020 મને એક સૌથી મોટું ગિફ્ટ આપ્યું છે અમારા ઠાકોરજી કેશોની સેવા મને કરવાનો અવસર આપ્યો છે। કેમ કે આ કોરોના કાળમાં બધા લોકડાઉનમાં હતા, બધા જ પોતપોતાના ઘરમાં લોક હતા, તો એ ફ્રી ટાઈમમાં મને એવું મનમાં વિચાર આવ્યા, મારા ઠાકોરજીએ મને એવા મનમાં વિચાર લઈ આવ્યા કે તમે નવરા બેઠા બેઠા શું કરો, ચાલી આપણે સેવા કરીએ પ્રભુની। તો 2020 મને ઠાકોરજી આપ્યા છે સેવા કરવાની બુદ્ધિ આપી છે। જો કે હજારો કરોડો લાખો લોકોમાં જે આપણે ઠાકોરજીની સેવા મળતી હોય તો આપણે બહુ જ નસીબવાળા છીએ, કેમ કે ઠાકોરજીની સેવા બધાને જ મળે એવું ન હોય। એની માટે આપણે કંઈક સારા કર્મો કર્યા હશે જેની લીધે આપણને ઠાકોરજીની સેવા કરવાનો અવસર મળ્યો છે। તો આ બધા જ વૈષ્ણવ ભક્તોને, આપણા બધા જ કૃષ્ણ ભક્તોને, મારા બ્રજવાસી ભક્તોને, બધાને દિલથી મનથી 2021 જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય યમુને મહારાણી, જય શ્રી પ્રભુજી, બધાને મારું મનથી આભાર કે આપણે બધા જ મારી વિડીયોને લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો। તો જો કે આજે મને મારી મનની વાત શેર કરવી છે, આપણે બહુ 2020 દુઃખ કાઢ્યા છે, એટલે મોટા મોટા માણસોએ પણ ઘરમાં બેઠા હતા, આ કોરોના કાળે બધાને એવી રીતના એવી સિચ્યુએશન લઈ આવી દીધી કે બધાને પોતપોતાની ઘરમાં બંધ થવું પડ્યું। તો એ મોટા મોટા પૈસાવાળા હોય કે હાવ નાનામાં નાના ગરીબ વ્યક્તિ હોય, પણ ભગવાનની દયાથી, આપણા ઠાકોરજીની દયાથી જે આપણી ઉપર કોઈ એવું અપ્રસંગ નથી ગયેલો, એટલે આપણે બહુ જ આભાર વ્યક્ત કરીએ છીએ ઠાકોરજીના કે એમની કૃપાથી આપણી ઉપર એવો એકોય પ્રસંગ ન આવ્યો। આ કોરોના પરિસ્થિતિમાં આપણે હાજા નરવા છીએ, કાંઈ કોઈને તકલીફ ન થઈ। તો આજે કહું, જો જે આપણને આ 2020 એવું શીખવાડ્યું કે કોણ આપણું છે ને કોણ પારકું છે, કોણ સગા સંબંધીઓ ટાઈમે આવે છે ને કોણ ખાલી વાતો કરે છે, આ લોકડાઉને, આ કોરોના સમયે બધાને એ શીખવાડી દીધું। તો જો કે સુખ તો બધાને જોતું હોય, પણ માણસના આયુષ્યમાં દુઃખ બી આવવું એટલું જ જરૂરી છે, કેમ કે દુઃખ ન આવે તો સુખનો આપણને કાંઈ જ ખબર ન પડવાની કે સુખ કેવો હોય છે। એટલે દુઃખ સુખની વાતો તો થતી જ રહેવાની છે, પણ આ નવા વર્ષની શરૂઆતમાં હું તમને એક મનની વાત કહું છું કે જો જિંદગીમાં આપણને કોઈ દુઃખી કરે યા દુઃખ દે, તો એનું આપણે મનમાં ખોટું નહીં લગાડવાનું, કેમ કે એ પ્રકૃતિનો
નિયમ જ છે, જે ઝાડ ઉપર વધારે મીઠા ફળ હોય, જેમ કે આંબળીનું વૃક્ષ છે, ઝાડ છે, કે આમનું ઝાડ છે, કેરીનું ઝાડ છે, એની ઉપર જેટલા ઝાઝા ફળ હોય એને તો પથ્થર તો ખાવા જ પડે છે, કેમ કે પથ્થર માર્યા વગર તો ફળ એટલું આવતું જ નથી. એટલે આપણને કોઈ અગર દુઃખ લગાડે કે કોઈ કઈ તકલીફ દે તો એ બાબત આપણે સ્ટ્રોંગ થઈ જવાનું કે એ સારું જ છે. કોકે આપણને દુઃખ દીધું એટલે આપણે એ બાબતમાં સ્ટ્રોંગ થઈ ગયા, કેમ કે જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ આવવાના છે. તો આપણી જિંદગીમાં ઘણા એવા દુઃખ આવશે જેમાં આપણે ફેસ કરવાની આપણામાં કેપેસિટી આવવી જોઈએ. તો એટલે જ કોઈ અગર આપણું દિલ દુખાવે તો એ બાબત કોઈ દિવસ દુઃખ આપણા મનમાં લગાવવાનું નહીં, કેમ કે પ્રકૃતિનો નિયમ છે, જીવ વૃક્ષ ઉપર જેટલા જાજા ફળ હોય, મીઠા ફળ હોય, એને તો પથ્થર ખાવા જ પડે છે. તો આપણે એ સમજવાનું કે આપણી અગર તારીફ થતી હોય તો સર આપણે સાચે કંઈક સારું કામ કરતા હોય. તો આશા કરું છું આપણે બધાને જ મારી આ વિડીયો પસંદ આવી હશે. જે આપણે આપણા આ નવા આ ચેનલ ઉપર નવા હશો તો સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો ઓર બેલ આઇકનને જરૂર દબાવજો, તાકી એવી જ નવી નવી વિડીયોની નોટિફિકેશન તમને બધાને સૌથી પહેલા મળે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.